નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર એકવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ બધા જ પ્રશ્નો જવાબો જણાવું ત્યારે તમારે ચેક કરવાનો છે તમારા કેટલા જવાબો સાચા છે અને ત્યારબાદ કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે ટોટલ દસ પ્રશ્નો પૂછ્યા છે દસમાંથી તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે દસ પ્રશ્નો કઈ રીતના તો તમે અહીંયા જોઈ શકો છો બંધારણના પાંચ પ્રશ્નો છે ત્યારબાદ તમે આગળ જોશો તો ભૂગોળના પાંચ પ્રશ્નો છે એટલે કે પાંચ પ્લસ પાંચ એટલે કે દસ પ્રશ્નો છે તો તમે તમારા જ્યાં વલખોની છે કમેન્ટ બોક્સમાં અને હું વિડીયોને આગળ વધારું છું આજનો પ્રથમ સવાલ છે કે તાજેતરમાં ભારતનો પ્રથમ યુરો ગ્રીન બોન્ડ છે તે કોણે શરૂ કર્યો છે ભારતનો પ્રથમ યુરો ગ્રીન બોન્ડ તો જવાબ રહેશે પી એફ કોણે કર્યો છે પી એફ તમે ઇમેજમાં જોઈ શકો છો પીએફસી અને અહીંયા ઓપ્શન બી છે ને મિત્રો તે છે આઈ એસ એ શું છે આઈ એસ એ ઇન્ટરનેશનલ સોલર એલિયન્સ અહીંથી તમારા માટે પ્રશ્ન બને છે કે આઈ એસ એ એટલે કે ઇન્ટરનેશનલ સોલર એલિયાન્સ છે તેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તમને કહી દઉં ભારતમાં જ આવેલું છે જો યાદ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો એનટીપીસી નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન બી એ ભાબા એટમિક રિસર્ચ સેન્ટર મિત્રો પરીક્ષામાં ફૂલ ફોર્મ પણ પૂછાતા હોય છે તો અહીંયા મેં તમને ફૂલ ફોર્મ જણાવી દીધા છે અહીંયા તમારે જણાવવાનું છે આઈએસએ છે તેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે ભણી રહ્યા છે આપણે પી એટલે કે પાવર ફિલ્ડ ઓકે તો પાવર સેક્ટરની અગ્રણી એનબીએફસી પાવર ફાઇનાન્સ કોર્પોરેશન પીએફસી પાવર ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ છે તેનું પ્રથમ યુરો ગ્રીન બોન્ડ સફળતાપૂર્વક બહાર પાડ્યું છે અને સાત વર્ષના યુરો છે કેટલાના છે ત્રણસો મિલિયન બોન્ડ છે યુરોમાં તેની કિંમત છે ત્રણસો મિલિયન બોન્ડ એના એક પોઈન્ટ આઠ એક પોઈન્ટ આઠસો એકતાલીસ ટકા છે અને આ જે યુરો ગ્રીન બોન્ડ છે તે ભારત તરફથી પ્રથમ વખત એવું થયું છે કે યુરો ડોમિનેટેડ ગ્રીન બોન્ડ જારી કરવામાં આવ્યા હોય ક્લિયર યાદ રાખવાનું છે પીએફસી એટલે કે પાવર ફાઇનાન્સ કોર્પોરેશન છે એના દ્વારા આજે ગ્રીન બોન્ડ જે છે યુરો ગ્રીન બોન્ડ એ પણ ભારતના પ્રથમ તે જારી કરવામાં આવ્યા છે પીએફસીની વાત કરીએ તો તમે જોઈ શકો છો લોગો પીએફસી પાવર ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ હેડક્વાર્ટર નવી દિલ્હીમાં આવેલું છે સોળ જુલાઈ ઓગણીસો છ્યાસીમાં તેની સ્થાપના થઈ હતી અને તેના ચેરમેન અને એમડીનું નામ છે રવિન્દ્રસિંહ ઢિલ્લોન શું છે એમનું નામ રવિન્દ્રસિંહ ઢિલ્લોન ક્લિયર અને યસ અહીંયા એનબીએફસી એનબીએફસી લખેલું છે તેનું ફૂલ ફોર્મ શું થાય છે તો નોન બેન્કિંગ ફાઇનાન્સ કોર્પોરેશન એકચ્યુલી પાવર ફાઇનાન્સ કોર્પોરેશન છે પાવર ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ તે એક નોન બેન્કિંગ ફાઇનાન્સ કોર્પોરેશન કંપની છે યાદ રાખ લેજો ક્લિયર ત્યારબાદનો સવાલ છે તાજેતરમાં કયા દેશમાં વિશ્વનું સૌથી મોટું રક્ત પરીક્ષણ એટલે કે બ્લડ ટેસ્ટિંગ શરૂ થયું છે અહીંયા શું કહેવામાં આવ્યું છે વિશ્વનું સૌથી મોટું બ્લડ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે કયા દેશમાં તો જવાબ રહેશે બ્રિટનમાં શરૂ કરવામાં આવ્યું છે કઈ જગ્યાએ કરવામાં આવ્યું છે બ્રિટનમાં શરૂ કરવામાં આવ્યું છે તો બ્રિટનમાં વિશ્વનું સૌથી મોટું બ્લડ ટેસ્ટિંગ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે બ્રિટનના રાષ્ટ્ર સંચાલિત નેશનલ હેલ્થ સર્વિસ યાદ રાખજો નેશનલ હેલ્થ સર્વિસ છે તેણે આ રક્ત પરીક્ષણ છે તે વિશ્વની સૌથી મોટી રક્ત પરીક્ષણ શરૂ કરી છે જેનો ઉપયોગ શું છે તો પચાસ કરતાં વધુ કેન્સરના જે પ્રકારો છે ઓકે તેના લક્ષણો દેખાય કે આને કેન્સર છે આ પર્ટિક્યુલર લક્ષણ છે સિમ્ટમ્સ છે તો એની પહેલાં બ્લડ ટેસ્ટિંગના હિસાબથી ખબર પડી જશે કે આને આ પ્રકારનું કેન્સર થવાની શક્યતા છે વ્યક્તિના લોહીમાં ડીએનએને જુએ છે અને તેમાં નક્કી કરવામાં આવશે કે તેના જે કોષો છે એ કોષો કેન્સરના કોષો છે કે નહીં બરાબર છે ખૂબ જ સારી એવી બાબત કહી શકાય બ્રિટનની વાત થઈ છે મિત્રો ગઈકાલે ભણ્યા હતા ગઈકાલે અથવા પરમ દિવસે આપણે ભણ્યા હતા કે બ્રિટન એક નવો કાયદો લાવવાનો છે એ મુજબ ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડ છે ઇંગ્લેન્ડમાં બે હજાર બાવીસની વાત કરું બે હજાર બાવીસમાં કાયદો અમલમાં આવશે તો બે હજાર બાવીસમાં નવા પણ ઘરો હોય કે નવા કોઈ પણ કમર્શિયલ કોમ્પ્લેક્ષ કે જે પણ હોય તો તે બધામાં ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ માટે એક પોઈન્ટ હોવો જરૂરી છે શું છે ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ માટે પોઈન્ટ હોવો જરૂરી છે યાદ રાખી લેજો બે હજાર બાવીસમાં કાયદો અમલમાં પણ આવી જશે ઇલેક્ટ્રિક વ્હીકલની વાત કરીએ તો તમને ખબર હોય છે આપણા ભારતનું સૌ પ્રથમ ઇલેક્ટ્રિસિટી શહેર છે કેવડિયા અને ઇલેક્ટ્રિક વ્હીકલ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો તાજેતરમાં નવમી સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવ્યો ભારતનો પ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલ હાઈવે કયો છે તો દિલ્હીથી લઈને ચંદીગઢ શું છે દિલ્હીથી લઈને ચંદીગઢ અને ચંદીગઢનું નામ લીધું છે તમને ખબર જ છે ચંદીગઢના નવા જે ઉપરાજ્યપાલ બન્યા છે બનવારીલાલ પુરોહિત આ ઉપરાંત ચંદીગઢનું જે રેલવે સ્ટેશન છે તે રેલવે સ્ટેશનને ઇટ રાઇટ રેલવે સ્ટેશનનું તેને એવોર્ડ મળ્યો છે તો એ પણ યાદ રાખવાનું છે બ્રિટનની વાત કરી લે મિત્રો તો બ્રિટનની વાત કરીએ તો બ્રિટન છે તેના જે તેનું જે કેપિટલ છે લંડન કયું છે લંડન છે તેનું કેપિટલ તેના જે પીએમ છે તેમનું નામ છે બોરિસ જોન્સન શું નામ છે બોરિસ જોન્સન આ ઉપરાંત તેનો જે કરન્સી છે સ્ટર્લિંગ પાઉન્ડ છે અને તેના જે નાણાં મંત્રી છે ને નાણાં મંત્રી નાણાં મંત્રીનું નામ છે ઋષિ સુનક ઋષિ સુનક આપણા ભારતીય કંપની છે ઇન્ફોસિસ જેના સ્થાપક છે નારાયણ મૂર્તિ અને તેમના જે ધર્મપત્ની છે સુધામૂર્તિ તો તેમના આ જમાય છે અને વાત કરીએ તો બ્રિટનના જે ગૃહમંત્રી છે ગૃહમંત્રી તેમનું નામ શું છે બ્રિટનના ગૃહમંત્રી પણ ભારતીય મૂળના છે ગુજરાતી મૂળના છે પ્રીતિ પટેલ શું નામ છે તેમનું પ્રીતિ પટેલ અને આ ઉપરાંત યાદ રાખવાનું કે બ્રિટનમાં બ્રિટનમાં ભારતીય જે ઉચ્ચાયુક્ત છે તેમનું નામ છે ગાયત્રી કુમાર અહીંથી પ્રશ્ન તમારા માટે છે કે બ્રિટનના જે ઉચ્ચાયુક્ત છે ભારતમાં એમનું નામ શું છે એ તમારે મને જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને બ્રિટનને તમે જોઈ શકો છો અહીંયા મેપમાં એકચ્યુઅલી ઘણા બધા મિત્રોને કન્ફ્યુઝન હોય છે સર બ્રિટન શું છે ઇંગ્લેન્ડ શું છે અને યુકે શું છે તો તમે આ જે જોઈ શકો છો ને આટલો દેશ આ જે છે આ છે શું છે ઇંગ્લેન્ડ ત્યારબાદ આ જે દેખાય છે તે છે વેલ્સ અને આ જે દેખાય છે તે છે સ્કોટલેન્ડ શું છે સ્કોટલેન્ડ તો આ જે ત્રણે ત્રણ દેશો છે વેલ્સ તમે કહો ઇંગ્લેન્ડ કહો અને સ્કોટલેન્ડ એ ત્રણેય દેશો ભેગા થાય ને તો તેને જે તેને કહેવાય બ્રિટન અને બ્રિટનની અંદર નોર્ધન આયર્લેન્ડ શું છે નોર્ધન આયર્લેન્ડને જોઈન કરવામાં આવે તો તે બને એને યુકે કહેવામાં આવે છે યુનાઇટેડ કિંગડમ ક્લિયર ત્યારબાદનો સવાલ છે કે તાજેતરમાં કોના દ્વારા શૂન્ય પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે તો જવાબ રહેશે નીતિ આયોગ દ્વારા કોના દ્વારા નીતિ આયોગ દ્વારા ઝીરો પોલ્યુશન્સ શૂન્ય પ્રોગ્રામ શરૂ કરવામાં આવે છે પોલ્યુશનને ઝીરો કરવા માટે જોઈ લઈએ આપણે શું છે આ એક્ઝેક્ટલી તે પ્રોગ્રામ તો નીતિ આયોગે સાથે સાથે અમેરિકન સ્થિત રોકી માઉન્ટેન ઇન્સ્ટિટ્યૂટ આરએમઆઈ અને આરએમઆઈ ઇન્ડિયા આ સાથે મળીને ગ્રાહકો અને ઉદ્યોગો સાથે કામ કરીને શૂન્ય પ્રદૂષણ પહોંચાતા વાહનોને પ્રોત્સાહન આપવા માટે એટલે અહીંયા ઇલેક્ટ્રિક વ્હીકલોને પ્રોત્સાહન આપવા માટે આ પ્રોગ્રામ શરૂ કર્યો છે શૂન્ય પ્રોગ્રામ ક્લિયર આ શહેરી આ અભિયાન શહેરી ડિલિવરી સેગમેન્ટમાં ઇલેક્ટ્રિક વાહનોને અપનાવવા માટે પ્રોત્સાહન આપશે અને ઇલેક્ટ્રિક વાહનોના આરોગ્ય પર્યાવરણીય અને આર્થિક લાભો વિશે લોકોમાં જાગૃતિ લાવશે અને આ ઝુંબેશના ભાગરૂપ અંતિમ માઇલ ડિલિવરી માટે ઇલેક્ટ્રિક વ્હીકલ્સમાં સંક્રમણ તરીકે ઉદ્યોગોના પ્રયત્નને ઓળખવા અને પ્રોત્સાહન આપવા માટે કોર્પોરેટ બ્રાન્ડિંગ અને પ્રમાણપત્ર કાર્યક્રમ શરૂ કરવામાં આવશે એટલે આમાં પ્રમાણપત્ર પણ આપવામાં આવશે ઓનલાઈન ટ્રેકિંગ પ્લેટફોર્મ વાહનોના કિલોમીટર વિદ્યુત કાર્બન બચત માપદંડ બચત માપદંડ બચત પ્રદૂષણ બચત અને સ્વચ્છ ડિલિવરી વાહનોના અન્ય લાભો જેવા ડેટા દ્વારા અભિયાનની અસર શેર કરાશે એટલે અહીંયા શું કરવામાં આવશે સાદી ભાષામાં કે કેટલા કિલોમીટર આ ઇલેક્ટ્રિક વ્હીકલ ચાલે છે તેનાથી કાર્બન જે છે એ કાર્બન બચત ઇન ધ સેન્સ કેટલો કાર્બન વાતાવરણમાં છોડવામાં નથી આવતો કાર્બન ડાયોક્સાઇડ એ સ્વચ્છ ડિલિવરી તો છે જ અને આ બધા જે લાભો છે ને તે લાભો વિશે પણ જણાવવામાં આવશે નીતિ આયોગની વાત થઈ છે આપણે ગઈકાલે ભણ્યા હતા જો યાદ હોય તો એક રિપોર્ટ જારી કર્યો હતો રિફોર્મ ઇન અર્બન પ્લાનિંગ કેપેસિટી ઇન ઇન્ડિયા યાદ આવ્યું એ પણ યાદ રાખજો નીતિ આયોગની વાત થઈ છે તો નીતિ આયોગ છે તેની સ્થાપના થઈ હતી પહેલાં તે આયોજન પંચ તરીકે ઓળખાતું હતું પહેલાં એ યાદ રાખજો શું નામ છે આયોજન પંચ અને તેનું ફૂલ ફોર્મ પણ યાદ રાખજો નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા ક્લિયર બીજી વસ્તુ છે સ્થાપના થઈ હતી એક જાન્યુઆરી બે હજાર પંદરમાં એની પહેલાં તે આયોજન પંચ તરીકે ઓળખાતું હતું ચેરમેન તેના કોણ હોય તો તેના ચેરમેન હોય ને પ્રાઇમ મિનિસ્ટર હોય હાલમાં છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વાઇસ ચેરમેન છે તે છે કુમાર સીઈઓ છે અમિતાભ કાંત જેમનો કાર્યકાળ તાજેતરમાં એક વર્ષ વધારવામાં આવ્યો છે ક્લિયર આટલું તમારે યાદ રાખવાનું છે આ પ્રશ્નમાંથી જોઈએ નેક્સ્ટ મિત્રો વિડિયો પસંદ આવે ભણવાની મજા આવી હોય ને તો વિડીયોને એટલીસ્ટ એક લાઈક કરી દેજો અને તમારા ત્રણ મિત્રોને શેર કરજો એમને પણ કહી દેજો એવો પણ તેમના ત્રણ મિત્રોને શેર કરી દે આપણો મિત્રો આશય છે કે આપણા જે વિડીયોનો બેનિફિટ તમે લોકો લઈ રહ્યા છો મને ખ્યાલ છે ભૂતકાળમાં ઘણા બધા મિત્રોએ કમેન્ટો કરી છે કે એમની જે એક્ઝામમાં જ આપણા કરંટ અફેરમાંથી ખાસા બધા પ્રશ્નો પૂછાય છે અને તેમને ફાયદો થયો છે તો આ જ ફાયદો છે તે તમારા બધા મિત્રો હોય જે લોકો ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન કરી રહ્યા હોય એ લોકો સુધી પહોંચાડો એ મારો ધ્યેય છે ફ્રીમાં મિત્રો મિત્રો તમને આ વિડીયો મળે છે ફ્રીમાં તમને એનું મટિરિયલ મળે છે એટલે કે પીડીએફ પણ મળે છે તો તમે ફ્રીમાં બધાને વેચો તમારા મિત્રોને વેચો એટલે કે શેર કરો અને લાઇક પણ ફ્રીમાં જ થાય છે હજુ સુધી કોઈ ચાર્જિસ નથી તો વિડીયોને લાઇક અને શેર અવશ્યથી કરી લેજો આ ઉપરાંત ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાનું બાકી હોય તો જોઈન કરી લેજો ડેલી પીડીએફ તમને અહીંથી જ મળશે અને આપણી જે નવી ચેનલ છે રાજેશ ભાસ્કર ટુ એનું એની જે લિંક છે ને તે નીચે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો ત્યાંથી તમે એને જોઈન કરી લેજો કેમ કે એમાં મેં જીકેના વિડીયો ઘણા બધા મૂકેલા છે ઓકે અને આપણી જે ચેનલ છે જેના પર તમે આ વિડીયો જોઈ રહ્યા છો એને તો તમે સબસ્ક્રાઈબ કરી લો જો બાકી હોય તો ત્યારબાદ જોઈશું તો જાણીતા લેખક જમ્મુ કાશ્મીરના અઝીઝ હાઝનીનું નિધન થઈ ગયું છે તમે ઇમેજમાં તેમને જોઈ શકો છો અઝીઝ હાઝની જમ્મુ અને કાશ્મીર એકેડેમી ઓફ આર્ટ્સ કલ્ચર એન્ડ લેંગ્વેજીસના તેઓ પૂર્વ સચિવ રહી ચૂક્યા છે અને તેઓ લેખક છે આ ઉપરાંત વાત કરીએ તો ઉત્તર કાશ્મીરના બાંદીપોરામાં અબ્દુલ અઝીઝ પરે તરીકે તેમનો જન્મ થયો હતો બે હજાર પંદરમાં જમ્મુ કાશ્મીર એકેડમી ઓફ આર્ટ કલ્ચર એન્ડ લેંગ્વેજિસના સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા તેમની પાસે કવિતા અને વિવેચન સહિત કાશ્મીરમાં કાશ્મીરી ભાષામાં વીસથી વધુ પુસ્તકો છે કેટલા છે વીસ કરતાં વધારે અને હાજરીની વાત કરીએ બે હજાર સોળમાં કાશ્મીરમાં લખેલા તેમના જે પુસ્તક છે આને ખાને એમને સાહિત્ય એકેદમી એવોર્ડ મળ્યો હતો વિવેચન માટે અને અબ્દુલ સમાજની ઉર્દુલ નવકથા દો ગઝ જમીન એનું તેમણે કાશ્મીરમાં અનુવાદ કર્યું હતું ઝા ગઝ ઝમીન બે હજાર તેરમાં તેને સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર મળ્યો હતો ક્લિયર હવે અહીંથી મિત્રો જમ્મુ કાશ્મીરનું નામ લીધું છે તો જમ્મુ કાશ્મીરનું નામ લીધું છે તો તમને ખબર છે ને આપણે ભણ્યા હતા ગઈકાલે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ તેમનું નામ છે શું નામ છે તેમનું જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલનું હાલના છે તેમનું મનોજ સિન્હા તેમણે એક યોજના શરૂ કરી હતી એક ગ્રામ પંચાયત એક ડીજી પે સખી ક્લિયર અહીંથી એક પ્રશ્ન તમારા માટે છે કે જમ્મુ કાશ્મીરનું એક ગામ છે ગામ એક ગામ છે ને તેણે કોવિડ નાઇન્ટીન અંતર્ગત રસીકરણ કહીએ ને અઢાર પ્લસમાં ઓકે કોવિડ નાઇન્ટીન અંતર્ગત રસીકરણમાં તે સૌપ્રથમ પ્રથમ સો ટકા રસીકરણ કરવાવાળું ગામ બન્યું હતું જો શહેર પૂછાય તો ભુવનેશ્વર ગામ પૂછાય તો તમારે મને નામ જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં જમ્મુ કાશ્મીરનું ગામ છે અને જો તમને યુનિયન ટેરેટરી પૂછાય તો લદ્દાખ આવશે અને રાજ્ય પૂછાય તો હિમાચલ પ્રદેશ સો ટકા કોવિડ નાઇન્ટીન રસીકરણ પહેલો ડોઝ અને અઢાર પ્લસ જમ્મુ કાશ્મીરનું નામ લીધું છે બીજું પણ આપણે ભણ્યા હતા કે એક શૂટિંગ રેન્જ છે ને શૂટિંગ રેન્જ એ શૂટિંગ રેન્જનું નામ આપણા બોલિવૂડના જે અભિનેત્રી છે વિદ્યા બાલન તેમના પર રાખવામાં આવ્યું છે તો એ પણ તમે યાદ રાખી લેજો અને જમ્મુ કાશ્મીરમાં સોળસો મીટરની ઊંચાઈ પર મળે છે કેસર કેસર એટલે ખાવાની કેરી નહીં પરંતુ કેસર ત્યારબાદનો સવાલ છે દર વર્ષે આંતરરાષ્ટ્રીય સમાન પગાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ રહેશે અઢારમી સપ્ટેમ્બરના રોજ એટલે કે ગઈકાલે મનાવવામાં આવ્યો તો ઇક્વલ પે ડે શું છે ઇક્વલ પે ડે જોઈ લઈએ એના વિશે શું છે તો આંતરરાષ્ટ્રીય સમાન પગાર દેઓ ઇન્ટરનેશનલ ઇક્વલ પે ડે છે અઢાર સપ્ટેમ્બરના રોજ દર વર્ષે મનાવામાં આવે છે એનો હેતુ સિમ્પલ છે સમાન મૂલ્યના કામ માટે સમાન પગાર મળવો જોઈએ લેડીઝ અને જેન્ટ્સ બંનેમાં અને એના માટે જે પ્રોત્સાહન આપવા માટે અને જાગૃતિ વધારવા માટે આ દિવસને મનાવવામાં આવે છે સૌ પ્રથમ બે હજાર વીસ માટે ગયા વર્ષદાની ઉજવણી કરવામાં આવી હતી બે હજાર ઓગણીસની વાત કરીએ નવેમ્બર મહિનામાં તો યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી શું છે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી એણે અઢારમી સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય સમાન પગાર દિવસ તરીકે જાહેર કરવાનો ઠરાવ અપનાવ્યો હતો આ દિવસ જેન્ડર પે ગેપ છે ને એના પર ધ્યાન કહે છે જેમ કે એક જ સરખું કામ હોય તો તે પુરુષો કરતા હોય ને સ્ત્રીઓ કરતા હોય તો તેમાં પગાર ધોરણ છે તે તફાવત જે છે ને એ તફાવતનું છે અને કોવિડ નાઇન્ટીનમાં તો તફાવત વધી ગયો છે એટલે એવું ના થવું જોઈએ એના માટે લોકોમાં જાગૃતિ આપવા માટે પ્રોત્સાહન આપવા માટે આ દિવસ મનાવવામાં આવે છે અહીંયા વાત કરીએ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી તો તેના અધ્યક્ષનું નામ યાદ રાખજો પરીક્ષામાં પૂછાઈ શકે છે તેના અધ્યક્ષનું નામ શું છે તો અબ્દુલ્લા સાહિદ અને અબ્દુલ્લા સાહિદ છે એના પરથી યાદ રાખજો તેઓ માલદીવ જે દેશ છે ને માલદીવ માલદીવના તેઓ વિદેશ મંત્રી છે આપણા વિદેશ મંત્રી કોણ છે કોઈને ખ્યાલ છે સુબ્રમણ્યમ જયશંકર યાદ રાખજો શું છે સુબ્રમણ્યમ જયશંકર ત્યારબાદ મિત્રો જોઈશું તો ભારતના ભૂતપૂર્વ ફૂટબોલર અને મોહન બાગાન જે ફૂટબોલ ક્લબ છે ટીમ છે તેના કેપ્ટન ભબાની રોય તેમનું નિધન થયું છે જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો ઓગણીસો છાસઠમાં તેઓ મોહનબાગન સાથે જોડાયા હતા ઓગણીસો બોતેર સુધી ક્લબ માટે રમ્યા હતા ઓગણીસો ઓગણ મરડેકા કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું ત્રણ મેચો પણ રમ્યા હતા ભબાની રોયની વાત કરીએ ને તો મોહન બાગનને તેમણે ચાર વાર કપ અપાવડાયો છે અડસઠ સિત્તેર ઇકોતેર બોતેર બોતેરમાં સંયુક્ત વિજેતા હતું ઓકે ઘરેલું સ્તરે તેઓએ વેસ્ટ બંગાળની ટીમના ભાગ હતા અડસઠ અને એકોતેરમાં તેઓએ સંતોષ ટ્રોફી જીતી હતી અહીંયા જે હું ચોરસ બનાવું છું ને એ ધ્યાન રાખજો સંતોષ ટ્રોફી મોહન બાગાન આ બધા ફૂટબોલના ટુર્નામેન્ટ છે કપ છે અરે હા તો યાદ રાખી લેજો આના પરથી મને યાદ આવે છે આપણે ભણ્યા હતા મિત્રો કેટલા મિત્રોને યાદ છે કે આપણે ભણ્યા હતા કે કોલકાતામાં ડુરન્ટ કપ કયું કહું છું ડુરન્ટ કપ છે તેમાં તેની એકસો ત્રીસમી આવૃત્તિ કોલકાતામાં શરૂ થઈ અને એથી બીજું યાદ રાખવાનું છે ફૂટબોલની વાત થઈ છે ફૂટબોલની તો ફૂટબોલમાં આપણા ભારતના જે કેપ્ટન છે તેમનું નામ છે સુનિલ છેત્રી કેપ્ટન ફેન્ટાસ્ટી તરીકે ઓળખાય છે બીજું પણ આપણે ભણ્યા હતા કે આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી વધારે જે ગોલ કરવાવાળો માણસ છે તે છે રો રોનાલ્ડો એકસો અગિયાર ગોલ કર્યા ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છેલ્લે આપણે ભણ્યા હતા ત્યારે પણ એ જ ભણ્યા હતા ઓકે પોર્ટુગીઝના છે યાદ રાખી લેજો અને બીજું એક નામ આવે લિયોનલ મેસી પેરિસ સેન્ટ જર્મન આ નવા ક્લબમાં તેઓ જોઈન થયા છે પહેલાં બાર્સોલેનામાં હતા ક્લિયર ત્યારબાદનો સવાલ તાજેતરમાં કયા એરપોર્ટને કસ્ટમ નોટિફાય એરપોર્ટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે તો જવાબ રહેશે જવાબ પર આગળ વધતા પહેલાં જણાવી દઉં મિત્રો કે આ નવી ચેનલ પર મેં ઘણા બધા વિડીયો અપલોડ કરાયા છે તો જે મિત્રોને જોવાના બાકી હોય તો જોઈ લેજો તેની લિંક નીચે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરી દેજો તો જવાબ છે કુશીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટ આવેલું છે ઉત્તર પ્રદેશમાં તેને કસ્ટમ નોટિફાઈ એરપોર્ટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે એટલે હવે જે કસ્ટમ રિલેટેડ વસ્તુ છે એટલે કે જે સામગ્રી છે તે લાવવા જેવા માટે ફાયદો થશે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ રિપોર્ટની વાત કરીએ તો કે આવેલું છે દિલ્હીમાં છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ આવેલું છે મુંબઈમાં અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ એકચ્યુઅલીનું નામ શું છે સરદાર પટેલ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને કુશીનગર એરપોર્ટ ચલો એરપોર્ટનું નામ લીધું છે અહીંથી એક પ્રશ્ન તમારા માટે બને છે અયોધ્યા એરપોર્ટ એ પણ ઉત્તર પ્રદેશમાં આવેલું છે તો તેનું નામ નવું શું રાખવામાં આવ્યું છે અને કુશીનગર પરથી શું બીજું યાદ રાખવાનું છે ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર યુનિવર્સિટી કુશીનગરમાં બનવાની છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ છે તેણે કુશીનગર એરપોર્ટને કસ્ટમ નોટિફાઈડ એરપોર્ટ જાહેર કર્યું છે બૌદ્ધ શ્રદ્ધાળુ સહિત આંતરરાષ્ટ્રીય મુસાફરોની અવરજવરને આમાં ફાયદો થશે હવે આ એરપોર્ટ છે છસો એકરમાં ફેલાયેલું છે અને ડીસીજીએ ગયા ગયા ફેબ્રુઆરીમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ચલાવવા માટે લાયસન્સ આપ્યું હતું ઓગસ્ટમાં નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય ડીજીસીએ ઓકે તો ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન તેણે એકવીસ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ સુધી આની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ચલાવવા માટે એરપોર્ટના લાઇસન્સને વધાર્યું છું એકચ્યુઅલી કેવું હતું એકવીસ ઓગસ્ટ બે હજાર એકવીસના રોજ તે લાઇસન્સ સમાપ્ત થતું હતું પરંતુ હવે તે વધારીને કેટલું કરવામાં આવ્યું છે બે હજાર ત્રેવીસ સુધી વધારવામાં આવ્યું છે ત્યારબાદ મિત્રો જોઈશું બે હજાર એકવીસનો ઇન્ટરનેશનલ યંગ ઇકો હીરોનો જે એવોર્ડ છે તે અયાન સંગતા બાર વર્ષનો કિશોર છે તેને મળ્યો છે મુંબઈ મહારાષ્ટ્રનો છે જેને ઇમેજમાં તમે જોઈ શકો છો યાદ રાખી લેજો તેમણે થ્રીજી પુરસ્કાર જીત્યો છે આઠથી ચૌદ વર્ષના વય જૂથ હેઠળ તેમનો જે પ્રોજેક્ટ હતો પવઈ તળાવનું સંરક્ષણ અને પુનર્વેશન અને આના માટે તેમને એવોર્ડ મળ્યો છે યાદ રાખજો ટોટલ 25 જણને મળ્યો છે વિશ્વિક સ્તરે એમાં આમનું નામ છે ધ એક્શન ફોર નેચર દ્વારા આ એવોર્ડ આપવામાં આવ્યો હતો અને સાન ફ્રાન્સિકો સ્થિત આ એનજીઓ છે યુવાનોને તેમની જે પર્યાવરણીય સિદ્ધિઓ છે એના માટે ઓળખે છે ઓકે પર્યાવરણ પરથી યાદ આવ્યું વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે પાંચ જૂનના રોજ એ પણ યાદ રાખી લેજો ત્યારબાદનો સવાલ તાજેતરમાં ટ્રાન્સલેટિંગ માય સેલ્ફ એન્ડ અધર્સ આ જે પુસ્તક છે પુસ્તક કોણે લખ્યું છે તો જવાબ રહેશે ઝુંપા લહેરી પુલિસઝર પ્રાઇઝ એવોર્ડ છે જીતેલા તેમણે બે હજાર વીસમાં આઈ થિંક બે હજારમાં જીત્યા છે પોલીસઝર પ્રાઇઝ પોલીસઝર પ્રાઇઝ એવોર્ડ મેળવેલો છે આમણે અને આમણે ટ્રાન્સલેટિંગ માય સેલ્ફ એન્ડ અધર નામનું પુસ્તક લખ્યું છે રવિ શાસ્ત્રીની વાત કરીએ તો એમના વિશે પણ આપણે ભણ્યા હતા રવિ શાસ્ત્રીએ શું કર્યું હતું એમનું પ્રથમ પુસ્તક લખ્યું હતું સ્ટાર ગેઝિંગ ધ પ્લેયર ઇન માય લાઈફ અને સહલેખન કર્યું હતું અયાઝ મેમણે ઉદય ભાટિયા ઉદય ભાટિયાએ કેવું પુસ્તક લખ્યું હતું બુલેટ્સ ઓવર બોમ્બે અને સુબ્રમણ્યમ સ્વામી સુબ્રમણ્યમ સ્વામીએ જે પુસ્તક લખ્યું છે ને તે તમારે મને જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને તો વાત કરીએ ટ્રાન્સલેટિંગ માય સેલ્ફ એન્ડ અધર્શ પોલીસઝર્પ એવોર્ડ મેળવનાર આમણે હતા તેમણે લખેલું છે ઓકે ઝુંપા લહેરી પોતાનું પુસ્તક છે તેનું અનુવાદક તરીકેનું કાર્ય છે તેને પ્રકાશિત કરશે પુસ્તક બે હજાર બાવીસમાં બહાર પાડવાનું છે નિબંધનો એક સંગ્રહ છે જે અનુવાદના અર્થ અને પોતાના લેખનનું ભાષાંતર અને સમગ્ર ભાષામાં લેખન પર જે લાહિરી છે જંપા લાહીરી એમના અનુભવોને પ્રતિબિંબિત કરે છે એકચ્યુઅલી એઓ અમેરિકાના સિટીઝન છે એ પણ યાદ રાખજો ક્લિયર હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા બંધારણના પ્રશ્નો પ્રથમ સવાલ છે કે ભારતના રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાઆરોપની એટલે કે મહાભિયોગની કાર્યરીતિ કોણ શરૂ કરી શકે કોઈ પણ કરી શકે સંસદના જે બે ગૃહ છે એમાં તમે ગમે તે જગ્યાએથી કરી શકો સેકન્ડ સવાલ દરેક લોક સેવા આયોગના અડધાથી નજીકની સંખ્યાના સભ્યો દરેકે પોતાની નિમણૂકની તારીખે ભારત સરકાર હેઠળ અથવા કોઈ રાજ્યની સરકાર હેઠળ ખાલી જગ્યા વર્ષ સુધી હોદ્દો ધરાવતો હોવા જોઈએ કેટલા વર્ષ સુધી દસ વર્ષ સુધી સેકન્ડ છે થર્ડ છે ત્રણ યાદીઓ રાજ્ય સંઘ અને સંયુક્ત એની વિગતો બંધારણની કઈ સૂચિમાં છે તો કઈ સૂચિમાં છે સાતમી સાતમી સૂચિમાં છે ચોથો સવાલ કે ભારતના બંધારણમાં જાહેર આરોગ્ય સ્વચ્છતાનો સમાવેશ કઈ યાદીમાં કરવામાં આવેલો છે તો જવાબ રહેશે રાજ્ય યાદીમાં પાંચમું છે જમ્મુ અને કાશ્મીરની સત્તાવાર ભાષા કઈ છે તો એકચુલી આ પ્રશ્ન જ્યારે પૂછવામાં આવ્યો હતો ને ભૂતકાળમાં ત્યારે ઉર્દુ હતી ત્યારે ઉર્દુ હતી હાલમાં ઉર્દુ છે કાશ્મીરી છે હિન્દી છે ડોંગરી છે અને ઇંગ્લિશ છે આ બધી છે હો બધી છે યાદ રાખજો ક્લિયર પાંચ ભાષા છે ઓફિશિયલ હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા ભૂગોળના પ્રશ્નો પ્રથમ સવાલ કે ગોરખનાથનું શિખ ગોરખનાથનું શિખર છે તે ક્યાં આવેલું છે આનું તમને બધાને ખબર હશે જ જવાબ ગિરનારની ટેકરીઓ પર સેકન્ડ છે ગુજરાતમાં કયા સ્થળે જનરલ મોટરનું એકમ આવેલું છે

અને જે બટાકાનું સૌથી વધારે ઉત્પાદન કઈ જગ્યાએ થાય ડીસા થાય જો ડુંગળી પૂછાય તો ડુંગળી કઈ જગ્યાએ થાય તો ડુંગળી થાય છે ભાવનગર યાદ રાખજો ભાવનગર સૌથી વધારે પાંચમો સવાલ સહકારી ક્ષેત્રે ગુજરાતનું સૌ પ્રથમ ખાંડનું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું તો બારડોલીમાં કઈ જગ્યાએ સ્થાપવામાં આવ્યું હતું બારડોલીમાં યાદ રાખજો હવે મિત્રો જોઈશું તમને મેં જે પ્રશ્ન પૂછ્યા હતા એના જવાબો પ્રથમ પ્રશ્ન પૂછ્યો હતો પ્રથમ સવાલ પૂછ્યો હતો ઇન્ટરનેશનલ સોલર એલાયન્સનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તો આવેલું છે ગુરુગ્રામમાં ગુરુગ્રામમાં ભારતનું પ્રથમ અનાજ એટીએમ પણ બન્યું અને ગુરુગ્રામ એટલે જ ગુડગાંવ અને બીજી વસ્તુ ભારતનું પ્રથમ રાઇસ એટીએમ પૂછાય તો બેંગ્લુરૂ ભારતનું પ્રથમ હેલ્થ એટીએમ પૂછાય તો ઉત્તર પ્રદેશ સેકન્ડ સવાલ છે બ્રિટનના ભારતમાં ઉચ ઊંચાયુક્ત કોણ છે તો એલેક્ઝાન્ડર એલિસ શું નામ છે તેમનું એલેક્ઝાન્ડર એલિસ ત્રીજો સવાલ છે જમ્મુ કાશ્મીર ઉપર હતો ને ભારતનું પ્રથમ ગામ કયું છે જે સો ટકા કોવિડ નાઇન્ટીન રસી આપી હોય જમ્મુ કાશ્મીરનું ગામ છે તેનું નામ છે વિયાન જમ્મુ કાશ્મીરનું છે ચોથો સવાલ છે કુશીનગર કુશીનગર અયોધ્યા એરપોર્ટ છે તેનું નામ આપણે બદલીને શું કરવામાં આવ્યું એવું પૂછ્યું હતું મેં કુશીનગર નથી પરંતુ ત્યાંથી મેં લિંક કર્યું હતું કે અયોધ્યા એરપોર્ટ છે તેનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે મર્યાદા પુરુષોત્તમ રામ એરપોર્ટ શું નામ છે મર્યાદા પુરુષોત્તમ રામ એરપોર્ટ પાંચમો સવાલ શું હતો સુબ્રમણ્યમ સ્વામીએ પુસ્તક લખ્યુંનું નામ હ્યુમન રાઇટ્સ એન્ડ ટેરરિઝમ ઇન ઇન્ડિયા હ્યુમન રાઇટ્સ એન્ડ ટેરરિઝમ ઇન ઇન્ડિયા હવે જોઈશું ગઈકાલે પૂછેલા સવાલોના જવાબ પ્રથમ સવાલ કોણે શિક્ષણમાં નવીનીકરણ માટે યુનેસ્કો સાક્ષરતા પુરસ્કાર આપવામાં આવ્યો છે એનઆઈઓએસ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઓપન સ્ટડીઝ સેકન્ડ છે પ્રથમ વૈશ્વિક બૌદ્ધ સંમેલનનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે તો આપણા ભારતમાં જ કરવામાં આવશે હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ તાજેતરમાં કોની જગ્યાએ કોની રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ઇનોવેશન હબમાં સીટીઓ ચીફ ટેકનોલોજી ઓફિસર તરીકે નિમણૂક થઈ છે અને સેકન્ડ સવાલ તાજેતરમાં કઈ કંપની દ્વારા ભારતનો પ્રથમ કાર્બન કેપ્ચર પ્લાન્ટ છે શરૂ કરવામાં આવ્યો છે જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અફેરના અગાઉની પરીક્ષામાં પૂછાય ગયા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો અને તેના જવાબો આશા રાખો બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો બંને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે